जय स्वामीनारायण वाला विद्यार्थियों, आजे धोरण छ मां संस्कृत नी चर्चा करीशुं। आम तो मोटा भागना पाठ जे छे ए पाठ नी चर्चा करी दीधी छे अने दरेक विद्यार्थीए एनो अभ्यास कर्यो ज छे। આજે આપણે પુનરાવર્તનની ચર્ચા કરીએ કે ભાઈ પુનરાવર્તન આમ તો સાવ સિમ્પલ છે, સાદું છે, પણ છતાં એ ઘણા વિદ્યાર્થીઓ કદાચ એમની જોડે પુસ્તક ના હોય અથવા તો વાંચ્યું ના હોય, લખ્યું ના હોય, તો એ લખવા પ્રેરાય એટલે પુનરાવર્તન અંદર જોઈ જોઈને જ લખવાનું છે, લખતી વખતે શું કરવું, અને આજે આપણે વાત કરીએ કે ભાઈ પ્રશ્ન એક છે જે નીચેના વાક્યોનું શુદ્ધ ઉચ્ચાર સાથે પઠન કરો। નીચેના વાક્યોનું શુદ્ધ ઉચ્ચાર સાથે પઠન કરો। પઠન કરવાનું છે, પઠન કરો એટલે વાંચો, ઉચ્ચાર શુદ્ધ રાખવાના છે। તે વાંચતી વખતે એના જે ઉચ્ચાર છે એ શુદ્ધ ઉચ્ચાર થવા જોઈએ। સ ષ ષ ઘ ધ ગ ખ ક, આ જે શબ્દો જે છે એ શબ્દોનો શુદ્ધ ઉચ્ચાર કરવાનો છે। જેમ કે પહેલું વાક્ય છે શશક હો શયનમ કરોતિ, શયનમ કરોતિ, વિદ્યાર્થી શું બોલશે? શશક શયનમ કરોતિ, પણ સ નહીં, પણ શરણાઈનો સ છે, શશક હો। હવે કહો એની જગ્યાએ શશક બોલો, શયન બોલો તો ના ચાલે, એનો ઉચ્ચાર થાય શશક હ શયનમ કરોતિ। પછી બીજું વાક્ય છે આકાશ હ પતતી, પતતી, રસ્વઈ છે આકાશ હ પતતી, પતતી એમ નહીં, આકાશ હ પતતી। પછી સિંહ હ ત્રીજું છે, સિંહ હ આગચ્છતિ, આગચ્છતિ, સિંહ હ આગચ્છતિ। પછી કુત્ર પતતી, કુત્ર પતતી આકાશ હ, આ પ્રશ્નાર્થ છે, તો કુત્ર પતતી આકાશ હ એવો એનો ઉચ્ચાર થશે। અને પાંચમું છે સિંહ ભ્રાત, સિંહ ભ્રાત, ધાવતું, ધાવતું, આકાશ હ પતતી, આકાશ હ પતતી, કે ભાઈ સિંહભાઈ સિંહ ભ્રાત ધાવતું આકાશ હ પતતી, આ રીતે આના ઉચ્ચાર થશે। પછી પ્રશ્ન નંબર બે છે એ પ્રશ્ન બે, એની અંદર નીચેની સંખ્યાને સંસ્કૃત શબ્દોમાં લખો, નીચેની સંખ્યાને સંસ્કૃત શબ્દોમાં લખો।
तो पहलू छे संस्कृत मां लखेला अंग छे बे त्रण चार अने पांच छे। तो पहलू आ अच्छो लख्या छे षट, आनो जो जवाब थशे षट। ए बीजा नंबरे छे जे आठ छे एनु थशे अष्ट। ત્રીજા નંબરે છે પાંચ તેનું થશે પંચ। પંચ ચોથા નંબરે છે અગિયાર, તો એકા તોશો, અને પાંચમા નંબરે છે નવ। તો નવ જે છે એ આપણે જે હિન્દીમાં લખીએ છીએ ને નવ, આ રીતે થશે। એ જ રીતે પ્રશ્ન નંબર ત્રણ છે કે ભાઈ નીચે સંખ્યાદર્શક શબ્દો વાંચો, નીચેના સંખ્યાદર્શક શબ્દો વાંચો। આ શબ્દો જે છે તમારે વાંચવાના છે, સંખ્યાવાચક શબ્દો છે, જેમ કે દ્વે, પછી છે ત્રીણી, પછી ત્રીજા નંબરે છે સપ્ત, ચોથા નંબરે છે ચત્વારી, એટલે એને ચાર કહેવાય, અને પાંચમા નંબરે છે નવ, એટલે નવ। જુઓ સોરી, અહીંયા નવ છે એની જગ્યાએ દ્વાદશ આવશે, બાર આવશે, હો પાંચમું જે છે એમાં દ્વાદશ તરીકે ઓળખાય છે, એમ અહીંયા નવ છે। અને પછી ચોથો પ્રશ્ન છે એ છે આપેલી પંક્તિઓને સુવાચ્ય અક્ષરે લખો, આપેલી પંક્તિઓને સુવાચ્ય અક્ષરે લખો। જે આ પંક્તિઓ છે આપેલી એને સુવાચ્ય એટલે કે વાંચી શકાય તેવા અક્ષરે, જેમ કે ગુરુઃ સાક્ષાત પરબ્રહ્મ, સુંદર અક્ષરે લખવું, સંસ્કૃત ભાષા જે છે એ આવડી જાય તો બધી ભાષાઓ આવડે, અંગ્રેજી પણ સહેલી થઈ જાય વાંચવી સમજવી। બીજું વિદ્યારંભમ, ઘણા લોકો આ વિધા બોલતા છે, વિધા નહીં પણ વિદ્યા, આરંભમ
विद्यारंभम करिष्यामि। विद्यानी शुरुआत करूँ छु एवो अर्थ एनो थाय। अने सर्वे संतो निरामयः, सर्वे संतो निरामयः, निरामयः के भाई सर्वे बधा निरोगी थाओ। आ रीते सुंदर अक्षरे तमारे पुनरावर्तन एक लखवानुं छे अने एनुं वाचन करता रहेवानुं छे। दरेक विद्यार्थीए पोतानी संस्कृति नोटमां आ रीते सुंदर अक्षरे लखी अने वाँचवुं। जय स्वामी।